नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् मीतराग मृगन्यान् नमो ताहि जाते भये अरिहं आदिम श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक 201 बीजो पैराग्राफ। आजना प्रभात थी निरंजन देवनी कोई अद्भुत अनुग्रहता प्रकाशी छे। आजे घना दिवस थया इच्छेली परावक्ति कोई अनुपम रूप में उदय पामी छे। गोपियो भगवान वासुदेव कृष्णचंद्र ने महिनी मटुकी मां नाखी वेचवा निकली हती एवी एक श्रीमद् भागवत मां कथा छे। ते प्रसंग आजे बहु स्मरण मां रह्यो छे। अमृत प्रवहे छे त्यां सहस्रदल कमल छे ए महिनी मटुकी छे अने आदि पुरुष तेमां विराजमान छे ते भगवंत वासुदेव छे। तेनी प्राप्ति सत्पुरुषनी चित्तवृत्ति रूप गोपी ने थता ते उल्लासमां आवी जई बीजा कोई मुमुक्षु आत्मा प्रत्ये कोई माधव लो हारे कोई माधव लो एम कहे छे। अर्थात ते वृत्ति कहे छे के आदि पुरुष नी अमने प्राप्ति थई अने ए एकज प्राप्त करवा योग्य छे बीजू कशुं प्राप्त करवा योग्य नथी माटे तमे प्राप्त करो। उल्लासमां फरी फरी कहे छे के तमे ते पुराण पुरुष ने प्राप्त करो अने जो ते प्राप्ति ने अचल प्रेम थी इच्छो तो अमे तमने त्यादि पुरुष आपी दईए मटुकी मां नाखीने वेचवा निकळ्या छीए ग्राहक देखी आपी दईए छीए। कोई ग्राहक थाव अचल प्रेमे कोई ग्राहक थाव वासुदेवनी प्राप्ति करावीए। भक्ति मार्ग अने योग मार्ग ए बेनू संयोजन करीने आ परिभाषामां लखेलू छे। क्यारे लखायुं छे पत्र? मां એટલે જે વર્ષમાં શુદ્ધ સંકેત પ્રકાશ્યું એ વર્ષનો ચોથો મહિનો ચાલે છે। જ્ઞાની પુરુષોને આત્માનો અનુભવ પોતપોતાની શક્તિ પ્રમાણે અનેક વાર થયા કરે છે પોતાની સ્થિતિ પ્રમાણે। એ માટે જે સિદ્ધાંતમાં કહ્યું છે તે અત્યારે આપણે જતા નથી, પણ એ 62માં એ વાત લખી છે એ ત્યાંથી વિચારવી। પત્રાંક 62। निरंजन देव ने कोई अद्भुत अनुग्रहता प्रकाशी छे एटले निरंजन देव एटले अहीं बैठो छे ते हृदय में विराजमान जे छे ए निरंजन देव
घट घट में जो साई रमता कटुक वचन मत बोल रहे तो है पिया मिलेंगे। એટલે પોતાના જ આત્માની વાત છે। આજે ઘણા દિવસ થયા ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદયમાં પામી છે। પરાભક્તિ એટલે સમતા અને એકતા, સમતા અને એકતા। એટલે ભક્તિ માર્ગની અંતિમ બે સ્થિતિ અથવા બે અંતિમ પ્રકારો જ્યાં ભક્ત ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે। ભક્ત ભક્તિ અને ભગવાન એક થઈ જાય છે પછી દ્રષ્ટાંત શ્રીમદ ભાગવત નું આવે છે। કારણ કે શ્રીમદ ભાગવતમાં જે પ્રેમમય પરાભક્તિ એનું અતિશય સુંદર વર્ણન મહર્ષિ વ્યાસે કરેલું છે, પણ એ રૂપકના રૂપમાં હોવાથી સામાન્ય મનુષ્ય તેને બહુ સમજી શકતો નથી। અહીંયા એને અને યોગ માર્ગને અને ભક્તિ માર્ગને સાથે વણી લીધા છે। અમારી ચિત્તવૃત્તિ અમારા નિરંજન દેવ એટલે અમારા શુદ્ધ આત્મામાં લીન થઈ છે, સ્થિર થઈ છે। તો ગોપી એટલે ચિત્તવૃત્તિ અને કૃષ્ણ એટલે સહસ્ર કમળમાં જે વિરાજમાન છે એમ માનવામાં આવ્યું છે। અહીંયા એ ત્યાં પછી હઠયોગ આવે છે। કમરના નીચેના ભાગમાં સેક્રમ નામનું બોન છે, સૌથી નીચે આપણો કેળના મણકા પૂરા થાય ને એમાં સૌથી નીચેનું બોન જે છે નમ સેક્રમ, ત્યાં આગળ કુંડલીની શક્તિ સુષુપ્ત અવસ્થામાં અજ્ઞાની જીવોને રહેલી હોય છે એ પ્રકારે હઠયોગની એક શૈલી છે। એ ખરેખર સાચી પણ છે, પણ એ વિશે જૈન દર્શનમાં એનું વિવરણ મળતું નથી। એક પછી એક જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે આપણે કૂવામાંથી કાઢવા માટે દોરડું હોય એ દોરડું આમ વીંટાળીને મૂકી દઈએ એવી રીતે એ કુંડલીની શક્તિ ત્યાં આગળ હોય, એ જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે જાગૃત થાય છે અને પછી ધીમે 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 ટ્રાવેલ્સ અપવર્ડ્સ એની ઉર્ધ્વગમન થાય છે અને એક પછી એક જે ચક્ર છે એને ભેદીને એ બ્રહ્મરંધ્ર માં જ્યારે એ પ્રવેશ પામે છે ત્યારે નિર્વિકલ્પ અથવા નિર્બીજ સમાધિની પ્રાપ્તિ થાય છે, ત્યાં આગળ હઠયોગ આવીને અટકી જાય છે। આપણા જ્ઞાનનો વિષય નથી કારણ કે આપણે હઠયોગના અભ્યાસી નથી। કુંડલીની જાગૃત ખરેખર થઈ હોય તો ભગવાન તો એને કહે છે કે મોહ ગ્રંથિનો ભેદ થયો અને સ્વસંવેદનને લીધે અતિન્દ્રિય આનંદનો અનુભવ થયો। બસ આપણે શું જોઈ શકીએ છીએ, આપણે શું અનુભવ કરી શકીએ છીએ, આપણે તો એટલો જ અનુભવ કરી શકીએ, આપણે કુંડલીની જોઈ શકતા નથી।
આપણે એટલે આપણામાંથી કોઈ કોઈ પણ સૂક્ષ્મ એસ્ટ્રલ બોડી જેને કહે છે એ STRAL, પણ આપણા આપણે એનો અભ્યાસ કર્યો નથી અને હવે કરવો પણ નથી ગઈ, કારણ કે આપણે જે પદ્ધતિ સ્ટાન્ડર્ડ સ્વીકારેલી હોય એ પદ્ધતિથી આપણે આગળ જઈએ, કારણ કે આયુષ્ય અલ્પ છે, બળ અલ્પ છે, નવા નવા જુદી દિશાના પ્રયોગો કરવા એ આપણા માટે સંભવ નથી, તેમજ એ હઠયોગના એટલે કે યોગ માર્ગના પ્રણેતાઓ પણ એમ કહે છે કે પ્રત્યક્ષ સિદ્ધ યોગીના પરોક્ષપણામાં તું આ માર્ગે જઈશ નહીં, નહીં તો રોગથી મરી જઈશ, કાં તો ગાંડો થઈ જઈશ, અને કાં તો બીજા અનેક વિચિત્ર પ્રકારો જીવનમાં ઉદ્ભવશે. પરંતુ એનું વર્ણન સાચું છે, જેમ કે જ્યોતિષ શાસ્ત્ર, તો જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી, પણ જ્યોતિષ શાસ્ત્ર મોક્ષ માર્ગમાં સીધું ઉપકારી નથી અને નિમિત્ત શાસ્ત્ર છે, તો એની જે વેલ્યુ જેટલી છે એટલી છે. આ પણ હઠયોગ એ પણ નિમિત્ત શાસ્ત્ર જાણ, કારણ કે એ પણ જે ચિત્તવૃત્તિ જે છે એ આત્માની છે, અને જે આ વિવિધ ચક્રો વગેરે છે એ તો બધું ઔદ્યોગિક છે, એ તો બધું જૈન પરિભાષામાં ઉદ્ગલમય છે, કારણ કે ચૈતન્ય સિવાય જેટલું છે લાંબુ એનું લિસ્ટ આપણે સમયસરમાં વાંચીએ છીએ. તો અહીં કહે છે કે ગોપી એટલે ચિત્તવૃત્તિ, કૃષ્ણચંદ્ર એટલે શુદ્ધ આત્મદ્રવ્ય, જ્યારે આત્માની ચિત્તવૃત્તિ એટલે પર્યાય આત્મદ્રવ્યમાં લીન થાય ત્યારે કૃષ્ણચંદ્રનો એટલે શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. એને માટે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એનો અંગુલ નિર્દેશ શ્રીમદ આનંદનજી મહારાજે 16મા ભગવાનના સ્તવનમાં કરેલો છે એ ત્યાંથી જાણવું. અહીં અતિશય સુંદર વર્ણન કરેલું છે આત્મત્વ પ્રાપ્તિનું. ત્યાં આગળ તો એમણે સાર્વજનિક વ્યાખ્યા લીધી છે કે શિષ્ય પૂછે છે, હે ભગવાન મને પરમ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, ત્યારે એને કોંગ્રેચ્યુલેશન આપે છે, કારણ કે તારા જેવા આ કળિયુગની અંદર કરોડોમાં કોઈક જ હોય છે, હજારો ભક્ત દર્શન કરવા આવે છે પણ દરેક કહે છે સાહેબ વરસાદ નથી થયો, દુકાળ છે, કંઈક કરો, સાહેબ દીકરો નથી બધું છે, કંઈક કરો, સાહેબ વેપારમાં કંઈ બરકત આવતી નથી, કંઈક કરો, સાહેબ તબિયત સારી રહેતી નથી, કંઈક કરો, કોઈ બીજું કંઈ માગતું નથી, એટલે જ્યારે એને કોંગ્રેચ્યુલેશન આપે છે. ધન્ય તું આત્મ જે હને એહવો પ્રશ્ન અવકાશ રે, ધીરજ મને ધરી સાંભળો કહું શાંતિ પ્રતિભાસ રે, શાંતિ જીન એક મુજ વિનતી. પછી આગળ ઘણું બધું કહે છે કે તામસિક પ્રવૃત્તિ પ્રકૃતિ અને પ્રવૃત્તિને છોડી દો, સાત્વિકમાં આવો, અને પછી તાત્વિક એવા આગમધર જ્ઞાની ગુરુ તેનું આસેવન કરો. ચોથી કડીથી કહે છે, જ્યાં પહેલા નિમિત્ત મૂક્યું છે ચોથી કડીમાં,
અને પછી પાંચમી થી આગળની કડીઓમાં ઉપાદાનની વાત કરી છે, વળી પાછા વચ્ચે નિમિત્ત ને લાવે છે આઠમી કડીમાં. દુષ્ટ જન સંગતિ પરિહરી ભજે સુગુરુ સંતાન રે, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે ધરે મુક્તિ નિદાન રે, શાંતિ જીન એક મુજ વિનતી. લાંબુ છે ચોથી કડી. આમાં ચોથી કડી છે આત્માર્થી લક્ષણ ની ચોથી કડી છે. આગમ ધર ગુરુ સમકીતિ કિરિયા સંવર સાર રે, સંપ્રદાય અવંચક સદાવ શુચિ અનુભવ આધાર. હેમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થ નું બીજો નહીં વગેરે. જયારે એવું થાય પાંચ મિનિટ તેની પ્રાપ્તિ સત્પુરુષ ની ચિત્તવૃત્તિ રૂપ ગોપીને થતા તે ઉલ્લાસમાં આવી જઈ, બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે કોઈ માધવ લ્યો હારે કોઈ માધવ લ્યો એમ કહે છે. સમયસારમાં એવું કર્યું ભગવાને. એકત્વભૂત આત્માનો અમને જે અનુભવ થયો છે તે અમે કહેવાના છીએ, માટે તમે એકાગ્રતાથી સાંભળજો. પણ ક્યાંક ચૂકી જઈએ તો છળ ગ્રહણ કરતા નહીં, કારણ કે હજુ અમને કેવળ જ્ઞાન થયું નથી. પણ પરીક્ષા કેવી રીતે કરવાની કહે છે? સ્વાનુભવ પરીક્ષ પ્રમાણી કર્તવ્યમ. ભાષાનો દોષ આવે, શબ્દનો દોષ આવે, વ્યાકરણનો દોષ આવે, ન્યાયનો દોષ આવે તો તારે એ લેવું નહીં, કારણ કે અમે તને એ શીખવાડવા બેઠા નથી. અત્યારે તમે શું શીખવાડવા બેઠા છીએ? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધા, એ તને કહેવાના છીએ. એમનું ઓડિયન્સ 80% સર્વસંગ પરિત્યાગી મુનિઓ છે. એમનું ઓડિયન્સ 80% સર્વસંગ પરિત્યાગી મુનિઓ છે. બીજું પણ થોડુંક છે, શ્રાવકો પણ છે અને થોડાક મુમુક્ષુઓ પણ છે. સાથે આવ્યા હોય કે કોઈ કોળી એવો ત્યાં સુધી જવાની હિંમત કરે નહીં, એ જ્યાં બેઠા હોય ત્યાં જાય નહીં. તમારી જીપ બીપ અને હેલિકોપ્ટર નહોતા તે વખતે, અને તમારી પાસે એવી રિદ્ધિ સિદ્ધિ નહોતી કે આકાશગામીની રિદ્ધિ સિદ્ધિથી એમના સુધી પહોંચો, તો જીપ બીપ મૂકી દેવી પડે. તમારે તમારો રથ લઈ ગયા હોય તો મૂકી દેવો પડે, ચાલતા જવું પડે કે સાહેબ એવું બધું મને ફાવે નહીં. આવી બધી જગ્યાએ કોણ જાય બાવા લોકો રે? હા, કામ નહી, ધડ ઉપર માથું નથી, એમ મૂકીને મન મૂકીને આવે તો કામ થાય, બાકી એ મારગડા જુદા. અહમ મમત્વ સ્વચ્છંદ બધું રાખવું છે અને આત્મા પ્રાપ્ત કરવો છે. ન હોગા, ન હુઆ, ન હો સકતા હૈ. તો ચિત્ત વૃત્તિ એટલે પોતાની પર્યાય, એને ગોપીનું સ્વરૂપ આપ્યું છે, અને કૃષ્ણચંદ્ર એ શુદ્ધ આત્મા, અને તેની આખી આખો પ્રોસેસ બતાવ્યો છે. પરાભક્તિ તો ક્યારે પ્રાપ્ત થાય? બહુ દેર લગતી ઉસકો. શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા, પચાસ પચાસ વર્ષ લાગ્યા શબરીબાઈને, મીરાબાઈને પણ દાયકાઓ લાગ્યા. યોગ સાધનાનો બોધ પણ આવે અને કઈ રીતે સદગુણો પ્રાપ્ત કરવા એનો બોધ પણ આવે.
એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, આત્માથી સહુ હીન. હવે તમે એને પ્રાપ્ત કરો, આચાર્ય ભગવાન કહે છે, ત્યાં જ્ઞાન શબ્દ વાપરે છે. અહી કથમપી મૃત્વા તત્વ કૌતુહલી સન, દેહથી જુદો એવો આત્મા, તેનો તું દેહનો પડોશી બનીને પછી જો થોડી વાર, થોડી વાર એટલે આમ ટાઈમ તો વધારે લાગે પણ એમાં બે ચાર સેકન્ડ, સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો હૈ. મટુકીને નાખીને વેચવા નીકળ્યા છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. આવો નિયમ છે, તમારી દુનિયામાં પણ છે. તમે સજ્જન છો અને તમને પુણ્યનો ઉદય પૂરપાઠ થયો, સામાન્ય પુણ્ય છે, હો એકદમ પુણ્યનું બંધી પુણ્ય નથી, સામાન્ય પણ વિશિષ્ટ સારું પુણ્ય છે. તો અત્યારે શું છે સાહેબ, મારા સ્કૂલ ફ્રેન્ડ, કોલેજ ફ્રેન્ડ, મારી સાથે ભણતા મારા શાળા બનેવી બાણિયા પત્રિયા, દરેકને ઓપન ઓફર, દરેકને ગમે ત્યારે આવે તો નોકરીમાં રહી અને 3000 નો પગાર પહેલે દિવસથી. મારા કોઈ પણ જાણીતા ઓળખીતા મિત્રો, સ્વજન, ફ્રેન્ડ સર્કલ, કોઈ પણ ગરીબ કે ભૂખ્યું રહે, હું કે તમારે જેવો નથી એકલ પેટો. શું કહો છો? હું કે તમારે જેવો એકલ પેટો નથી કે એકલું એફડીમાં મૂકવું ને કોઈને કઈ આપવું જ નહીં. હું તો માનું છું કે આપવાથી 25-50-100-1000 લાખ કરોડ ગણું પ્રાપ્ત થાય છે, એવું મારા ભગવાને કીધું, મારા ગુરુએ કીધું છે. વ્યવહારમાં જેમ તું સજ્જન છો અને તારા કોઈ પણ એસોસિયેટ્સ રહેતા, એમ અહીંયા પરમાર્થ માંગે છે. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ આ આત્માને ઓળખો, કોઈ આત્માને ઓળખો, લો ભાઈ લો. પણ કળિયુગમાં માધવનો ઘરાક કોઈ છે નહીં. માખણ હોય તો આપો, માધવ હોય તો તમે લઈ જા. ઔદ્ગલિક રીતે સિદ્ધિ હોય તો જોઈએ છે, આત્માનો આનંદ અને શાંતિ અંતરથી જોઈતા નથી, અથવા જોઈએ છે તો મફતમાં હોય તો મૂકો. કે તીર્થંકરને મફતમાં નથી મળતું કેવળ જ્ઞાન, મહેલ અને રાણીઓને, રાજકુમારો અને શાસ્ત્રાગાર અને હીરાના હાર ને મોતીના મુગટ અને હાથીની સોનાની અંબાડી બાજુમાં મૂકી દેવી પડે છે. આમે અત્યારની એમની ભાષામાં કહે, તમારે અત્યારે પેલી મર્સેડીઝ ને તમારા પેલા કોમ્પ્યુટર ને ટીવી ને ચાર દીકરા, પેલા આમ કહો છો ને સાહેબ, દેવના દીધેલા છે મારા દીકરા તો, હા હાંજ પડે $100,000 કમાય છે, એ તમારા જેવા કઈ નથી, રૂપેડીમાં કમાય. ભાઈ તારા દીકરા 100 વર્ષ જીવે પણ એ તારા નથી, એ તારા દીકરા 100 વર્ષ જીવે માં પણ એ દીકરા તારા નથી. દીકરા કોઈના થઈ શકે એવી વ્યવસ્થા માટે જ્ઞાનીઓ જ્યારે એમને જ્ઞાન થાય ત્યારે કે નિજ પર કે હિત સાધન મેં જો નિશ દિન તત્પર રહેતે હૈ ઇત્યાદિ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ, સસદલ કમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે, મહીનું નામ માત્ર. આખી સૃષ્ટિને મથીને જો કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે, એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરીને વ્યાસજી અદભુત ભક્તિને ગાય છે. આ વાત અને આખું ભાગવતે એક જ ને પ્રાપ્ત કરવા માટે અક્ષરે અક્ષરે ભરપૂર છે, અને તે અમને ઘણા કાળ થયા પહેલા સમજાયું છે, આજે અતિ અતિ સ્મરણમાં છે, કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. સમજાવું અને અનુભવને અહીંયા સહેજ જુદા લીધા છે. અમને સમજાયું તો વિશેષ રૂપ, સાક્ષાત અનુભૂતિ
कारण के साक्षात अनुभूति आज अति अति स्मरण में अति अति स्मरण थाय एटले अनुभूति थई जाय। अति 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 स्मरण अति स्मरण अति स्मरण अति स्मरण अनुभूति। वरते निज स्वभावनो अनुभव लक्ष्य प्रति तो व्यवहार ने निश्चय ने जुदी जुदी रीते लेवा। अहिया जे छे एक काव्य नी दृष्टि जुदी रीते लीधु छे। खरेखर थाय छे शुं प्रतीति लक्ष्य अनुभव ए मूल मार्ग में लीधु। पहला ज्ञान लीधु छे देहादिदि भिन्ना तमारे पछी ये ज्ञाने करीने जाण्युं रे पछी हा ना त्यार पछी लक्ष्य प्रतीति पछी अनुभव अनुभव एटले चारित्र स्थिरता अने पछी प्रगाढ़ अनुभव। अनुभव नी पण मात्रा होय छे। अनुभव बधाने सरखो न थाय। जात एक मात्रा जुदी। अनुभव पारमार्थिक अनुभव होय तेनी जात एक कारण के मोह ग्रंथि छेदे छे पण मात्रा जुदी जुदी। ए पाछू 62 गुण 62 आंकती जाणो चौथा गुण स्थाने 5 गुण स्थाने छठा गुण स्थाने 7 गुण अत्यारे एटलू छे। आ काळे आ क्षेत्र पूर्ण आत्म अनुभव छे नहीं त्यां एनो निषेध करेलो छे ते पण आ काल मां शुक्ल ध्यान नी मुख्यतानो अनुभव भारत मां असंभवित छे। वापरी छे थोड़ी अनेकांत शैली परंतु एने आगम साथे मेलवणी करता आ काले शुक्ल ध्यान नथी। श्रेणी नो निषेध कर्यो छे जे 10 वस्तु विच्छेद गई तेमा ए पण छे पण ए बधुं आगम थी जाणी लेवू ए बधुं ठीक छे। जाणवू પણ કરવું શું જેથી આત્માનું કલ્યાણ થાય તે જાણવું પ્રયોજનભૂત જાણવું કારણ કે એમને એમ જાણે કરીએ તો જિંદગી પૂરી થઈ જાય। અનુભવ કરવા માટેનું પ્રયોજનભૂત જાણીને પ્રયોગ કરવો વારંવાર પ્રયોગ કરવો જાગૃતિ રાખીને પ્રયોગ કરવો। આજે અતિ અતિ સ્મરણમાં છે કારણ કે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને એને લીધે આજની પર્વતભૂત દશા છે। દશાકાર ગુણની ચારિત્ર ગુણની દશા કહો વૃત્તિ કહો ચરણ કહો અનુભૂતિ કહો આ બધી કયા ગુણની પર્યાય છે ચારિત્ર ગુણની પર્યાય છે। એવી દશાથી જીવ ઉન્મત્ત પણ થઈ ગયા વિના રહેશે નહીં અને વાસુદેવ હરિ ચાહીને કેટલોક વખત વળી અંતરધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે। માટે અમે અસંગતાની ઈચ્છીએ છીએ અને તમારો સહવાસ એ પણ અસંગતા જ છે એથી પણ વિશેષ અમને પ્રિય છે। જેને સમજાય એને સમજવું આ કાળે આ તો 100-125 વર્ષ પહેલા લખાયું છે એટલે ઘણો ઓછો થઈ ગયો અનુભવ તો। એ જયારે હતા 2000 વર્ષ પહેલા ત્યારે 5-7 મિનિટ અનુભવ નહોતો રહેતો એમની વાત છે 2000 વર્ષ પહેલા। અને કેવડી ભગવાને એમ કહ્યું છે કે કોઈ પણ જીવને વિશેષ લાંબો અનુભવ રહે નહીં અને રહે તો તેને કેવળ જ્ઞાન પ્રગટે જ અને કેવળ જ્ઞાન ન પ્રગટે તો એ અનુભવ નહોતો। દરેક વસ્તુને આગમથી તો પ્રમાણવી જ જોઈએ। આપણે ગમે તેટલા હોશિયાર હોઈએ અથવા આપણા ગુરુ ગમે તેટલા હોશિયાર હોય પણ તેઓ જો સર્વજ્ઞના વચનનો નિષેધ કરે તો તે વાત યોગ્ય નથી અને કરે જ નહીં તેઓ તર કારણ કે ગુરુ જેમ જેમ આગળ વધે તેમ તેમ વધારે વિનયવાન હોય। ગુરુને જેટલું જ્ઞાન પ્રગટે એટલા એ दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम कीती है। ज्ञानी नु लक्षण शो दास भगवंत के उदास रहे जगत सो अने सुखिया सदैव ऐसे जीव सम कीती।
संतोषी, प्रसन्न। આત્માનો અનુભવ કેવો છે? વાસુદેવ હરિ ચાહીને કેટલો ખબર વળી અંતર ધ્યાન થઈ જાય છે, ઉપયોગાત્મક અનુભૂતિ વધારે વખત ટકતી નથી। ઉપયોગાત્મક અનુભૂતિ એટલે નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ વધારે ટકે એવો એવી વ્યવસ્થા અત્યારે નથી। નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય પણ પછી સવિકલ્પ થઈ જાય, પાછી નિર્વિકલ્પ થાય, પાછી સવિકલ્પ થાય, પાછી નિર્વિકલ્પ થાય, પાછી સવિકલ્પ થાય, જો પુરુષાર્થ ચાલુ રાખે તો, નહીં તો નિર્વિકલ્પ ના થાય। અને વધારે પ્રમાદ કરે તો સવિકલ્પ પણ જતી રહે, એ શાસ્ત્રની વાત છે। બોલો કેમ કેમ જતી રહે? ઉપાદાન કારણ તો કીધું, જાગૃતિ ન રાખી, પુરુષાર્થ જારી ન રાખ્યો એટલે આગમ જ્ઞાન છે, એટલે એવું કેમ થયું? જ્ઞાનીને ના, પણ જ્ઞાનીને પણ જતું રહે, આ કાળના જ્ઞાની જતું રહે। હા, વર્તમાન કાળમાં ભગવાન મહાવીરના નિર્વાણ પછી 3 વર્ષ 8 મહિને 6 15 દિવસે જે જન્મ્યો હોય તે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે ની યોગ્યતા ધરાવતો નથી, માટે ક્ષયોપશમ સમ્યક્ત્વ હોવાથી એનું વમન થઈ શકે, થાય છે એમ નહીં પણ થઈ શકે છે। માટે ધ્યાન રાખવાનું, કોઈ કે સાહેબ મેં તો જ્ઞાની હો ગયા, મેરે કો ક્યા, એ અજ્ઞાન થઈ ગયો। આમ આમ નો જ્ઞાની કર્યા કરે વારંવાર, જ્ઞાની તો નહીં, જ્ઞાનનો વિષય નથી, જગતના જીવોના જ્ઞાનનો વિષય નથી કે મારા સ્વામીને કેવો વિનય પ્રગટ્યો હતો, એ તારી બુદ્ધિમાં બેસે નથી, કારણ કે બુદ્ધિનો વિષય નથી, પરમ વિનય એ બુદ્ધિનો વિષય નથી। પોતાના 4થી પેઢીના શિષ્યને સાષ્ટાંગ દંડવત કરે છે, પોતાના શિષ્યના શિષ્યના શિષ્યને, કેમ? વ્યક્તિને વંદન નથી, અહો સાધુ પદ, હું તો સામાન્ય આચાર્ય છું, યુગપ્રધાન ભલે છું, ગણધરદેવ પણ સાધુને નમસ્કાર કરે છે, તો બીજાની તો વાત નથી। ગણધરદેવ સાધુ ભગવાનને નમસ્કાર કરે છે તો પછી હું તો કોણ? માટે એવો વિનય જે છે એ આપણને કૃપાળુદેવ બતાવ્યો છે અમુક જગ્યાએ, અમે તો સર્વ જીવોના અને તેમાં ધર્મી જીવોના ખાસ દાસ છીએ। હવે એમ જગતના જીવન કે બેસે નહીં કે સાહેબ આવું બધું તો, આ તો બધું પ્રભુ એ મારગડા જુદા, તમારો સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે। અહીંયા ભક્તિ માંગની અપેક્ષા લખે છે, ત્યાં વ્યવહારિક અસંગતા છે, કારણ કે અસંગતા જે છે એ તો પછી અપૂર્વ અવસરમાં આવે। એકાકી વિચરતો વળીએ સ્મશાન, પણ એ અંતરંગ અસંગતા લો તો લઈ શકાય, કારણ કે એ પ્રમાણે સત્સંગની વ્યાખ્યા 24મા પાઠમાં છે। સમસ્વભાવીનું મળવું તે પણ એક પ્રકારનો ઉત્તમ સત્સંગ, જેને મોક્ષની આત્મકલ્યાણની ભાવના છે એવા ધર્માત્માઓ મળે એ પણ એક મહાન બનાવ કળિયુગમાં છે, કારણ કે એવા ધર્માત્માઓની સંખ્યા જ થોડી છે કે જેમને ધૂન લાગી એવા કોક જ હોય, ગાંડા હોય બહુ, આવા ગાંડા તો મીરા નસી જેવા, આનંદન જેવા, ચિદાનંદજી જેવા કોક કેટલા, બસ હો ગયા। આગળ કહે છે, સત્સંગની અત્ર ખામી છે અને વિકટ વાસમાં નિવાસ છે, હરિ ઈચ્છા એ હર્યા ફર્યાની વૃત્તિ છે એટલે કઈ ખેત તો થતું નથી,
પણ ભેદનો પ્રકાશ કરી શકાતો નથી એ ચિંતના નિરંતર રહ્યા કરે છે. પોતાના સંજોગોનું વર્ણન છે અને પછી ભેદનો પ્રકાશ કરી શકાતો નથી એટલે માર્ગ જે પ્રાપ્ત કર્યો છે તે કરવાની ભાવના છે પણ એના સંયોગ અને એને માટેની સમુચ્ચય અત્યારે સંયોગો નથી. કારણ કે જૈન પરંપરામાં અથવા તો મુખ્યપણે નિર્ગ્રંથ પરંપરામાં પ્રગટપણે માર્ગ ત્યાગ કર્યા સિવાય પ્રકાશિત થઈ શકતો નથી એવી એક પરંપરા છે. સર્વ વિરતિને ધારણ કર્યા વિના મુખ્યપણે માર્ગનો પ્રકાશ કરી શકાતો નથી એ જૈન પરંપરાનો એ નિયમ છે. બુધર એક આજે કાગળ આપી ગયા તેમજ આપનું પરભારું એક પત્તું મળ્યું. મળીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. સંતનો અદભુત માન એમાં પ્રકાશ્યો છે. જો મળી એક જ વૃત્તિ એ વાક્યોને આરાધશે અને તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. માયાનો મોહ મળી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મળીને મારી વિનંતી. મણી નહીં આપણને કહે છે, આપણે મણી છીએ. સાહેબ તમે હશો, હું તો મુમુક્ષુ છું કે ભાઈ હળવો થા બાપા. હે કેવા છે મણી? માયાનો મોહ મણી વિશેષ રાખે છે. આપણી જાતને પૂછવું, હમણાં દીકરાને તાવ આવે તો કે સાહેબ હા તો પછી મને કઈક થઈ જાય. એવું કરતા નહીં ભાઈ સાહેબ. અરે ભાઈ કોઈ કરતું નથી. હે પોતાને તાવ આવે તો સાહેબ જરાક કમરમાં દુખે તો સાહેબ આ સત્સંગ કઈ થાય નહીં આપણાથી તો. એ માયા એ મોહ બેને ભેગા કરી નાખ્યા. અહીંયા ભેગા કર્યા ને નરસિંહ મહેતા એ ભેગા કર્યા. મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે લાગે. રામ નામ શું તાળી રે લાગે. રામ નામ એટલે આ કૃષ્ણચંદ્ર વાસુદેવ બેઠા છે ને. રામ એટલે આતમરામ. આતમરામ ને તો કોઈ નામ નથી. એની સાથે તાળી એટલે સુરતા. કરોડોમાં કોઈકને એવી સુરતા લાગે છે આ કાળે. એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે, યોગ સારમાં પણ કહ્યું છે અને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં પણ કહ્યું છે. ગાથા બોલેલી વિશેષ પડે, આપણે થોડી તૈયારી છે. વિરલા જાણે તત્વને વિરલા શ્રદ્ધે કોઈ વિરલા ધ્યાવે તત્વને વિરલા ધારે કો. આજ સ્વામી કાર્તિકેયનું પ્રેક્ષાએ 2100 વર્ષ પહેલા અને યોગસાર એટલે લગભગ 1300 વર્ષ પહેલા. એટલે હવે આપણે પણ આવું માયાનો મોહ મળી વિશેષ રાખે છે કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. એટલે આપણે તો માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા આપણને સૌને જ્ઞાનીઓ આજ્ઞા કરે છે. અહીં તો વિનંતી કરે છે. એ તો ના મને તમે બધું કહો પણ દીકરા વિના ના ચાલ. મને આ દીકરી વિના મન કક્કો કે પદ મોકલવા ઈચ્છા છે તે કેવા ઢાળમાં અથવા રાગમાં તે માટે આપને યોગ્ય લાગે તે જણાવશો. ઘણા ઘણા પ્રકારથી મરણ કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષ ના ચરણ સ્વરૂપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. તો કૃપાળુ દેવના ભક્તો આ વાત અત્યારે માન્ય કરી શકતા નથી. કારણ કે ઘણા એ લોકો એમ કહે છે કે ભાઈ હવે તો સત્પુરુષ થાય નહીં. જ્યારે કૃપાળુ દેવ અહીં કહે છે વળી તે ઉપરાંત કહે છે
कि यही नहीं है कल्पना, यही नहीं बन कई नर पंचम काल में देख अथवा आगण ज्ञानी थी गया वर्तमान मा हो ने थाशे काल भविष्य मा मार्ग भेद नहीं, परंतु दृष्टिराग व्यक्तिराग आगम ज्ञान नो अभाव पोतानी सत्पात्रता नहीं एटले आवुं बधुं चाले, पण ए बधो कलयुग नो प्रताप एमने एम ज रहेवानो, आपणे आपणुं करी अने आगळ वधवानुं। तो भक्ति केवी रीते करवी? सत्पुरुष ना चरण समीप रहीने थाय, तो जल्दी फल जोईतुं होय तो सत्पुरुष ना चरण समीप, इतला माटे दीक्षा आपवामां आवे छे। पण एनो एकांत न होवो जोईए, दीक्षा नो निषेध पण न होवो जोईए अने दीक्षा नो आग्रह पण न होवो जोईए, बंने होवो। ऐसी है वस्तु की व्यवस्थिति, ऐसी है दीक्षा नो अर्थ त्याग मार्ग जरूरी है। त्याग मार्ग न होवाने लीधे घना प्रॉब्लम उभा थाय छे, माटे त्याग मार्ग जरूरी है। पण समझ्या वगर नो ने पोतानी शक्ति वगर नो जो त्याग करे तो काम ना आवे। वह साधन बार अनंत कियो तदपि कछु हाथ अजू न पड़ो। पण ए त्याग मार्ग ना निषेध माटे नथी कह्यो, પણ આત્માનો લક્ષ્ય કરવાનો ભૂલી ગયો ને સદગુરુથી આત્માનું સ્વરૂપ જાણ્યા વિના ત્યાગમાં અટકી ગયો, તેથી પરમપદની આત્મપદની પ્રાપ્તિ થઈ નહીં। વિશેષ કંઈ લખ્યું જતું નથી, પરમાનંદ છે પણ અસત્સંગ છે, અર્થાત સત્સંગ નથી। વિશેષ આપની કૃપાદૃષ્ટિ એ જ વિદિત આજ્ઞાંકિત ના દંડવત બોલો। પોતાના શિષ્યને પણ આ પ્રમાણે લખવાની તૈયારી ભાવના આવું છે પ્રભુ માટે। જ્યાં બુદ્ધિ તારી બંધ થઈ જાય ત્યાર પછી આત્મા મળે। જ્યાં સુધી તું કે સાહેબ મને આટલી ભાષા આવડે, આટલા શાસ્ત્રો આવડે, મારા આટલા શિષ્યો છે, મેં આટલા મંદિર બાંધ્યા, આટલો પુનરુદ્ધાર કર્યો, આવું બધું કર્યું, તો કે પ્રભુ ઠીક છે, કરતા પણ એ કર્યું તો સમજા જેવું, બાકી કરો। એમણે પણ 700 દીક્ષા આપી અંતમંગળ અમૃતચંદ્ર દેવે લખે છે, સમયસારની આત્મખ્યાતિ વ્યાખ્યા પૂરી થઈ। આત્મખ્યાતિ એટલે આ વિશ્વની સર્વ ભાષાઓની સર્વ ટીકાઓની પાંચ સર્વોત્તમ ટીકાઓમાંની એક ટીકા, એનું નામ આત્મખ્યાતિ। નામ પ્રમાણે જ એના ગુણ, આત્મ ખ્યાતિ। ભગવાન આત્માનો જય જયકાર કરીને એના એની સુગંધ સર્વત્ર ફેલાવવા માટે જે લખવામાં આવી છે, મહાવીર ભગવાનની વાણીને અનુસરીને મારા ગુરુદેવના લખાયેલા શાસ્ત્ર ઉપરની માત્ર ટૂંકી ટીકા એ લખીને કહે છે, સ્વશક્તિ સંસૂચિત વસ્તુ તત્વૈ વ્યાખ્યા કૃતેયમ સમયસ્ય શબ્દૈ સ્વરૂપ ગુપ્તસ્ય ન કિંચિદસ્તિ કર્તવ્યમેવામૃત ચંદ્ર સૂરે। શબ્દોથી વાક્યો થયા, વાક્યોથી પ્રકરણો થયા, અને પ્રકરણોથી આ આત્મખ્યાતિ નામની ટીકા થઈ। પણ સ્વરૂપની અંદર ગુપ્ત છે એવા અમૃતચંદ્ર આચાર્યનું એમાં કંઈ પણ કર્તવ્ય નથી, એમ હે ભવ્ય જીવો તમે નિશ્ચયથી જાણો। આવા મહામુનિશ્વર એ જ કેવળી ભગવાન કહેવાય, આ કાળે એ જ કેવળી ભગવાન કહેવાય। પણ એમનું ઓળખાણ થવું પ્રભુ દુર્લભ છે, તો એ પ્રમાણે આપણે ટૂંકમાં થોડા મુદ્દા અગત્યના શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 201 ના વિચાર્યા, તે વિશે વિશેષ વિચારણા યથા સમય। ઓમ વિચતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન। ભૂમાવીર સ્વામી ભગવાન કી
सब संतन की। ओम शांति शांति शांति। हूँ आत्मा छो, आपनो सेवक छू, सौनो मित्र छू। हूँ आत्मा छो, आपनो सेवक छू, सौनो मित्र छू। हूँ आत्मा छो, आपनो सेवक छू, सौनो मित्र छू।